સ્ટાઇલ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. રાજ્યમાં ગરમીનો પ્રકોપ, પ્રજાજનો થયા પરેશાન. નર્મદા જિલ્લો ભારતના નવનિર્માણમાં પરચમ લહેરાવે તેવો આશાવાદ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. સાંસ્કૃતિક ધરોહર માધવપુર ઘેડના મેળામાં વડાપ્રધાન આપશે હાજરી. નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડિટ સેમિનારનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી રૂપાણી. સુરતના A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન કરતા નરહરિ અમીન. ગાંધીનગર ખાતે CRPF ટ્રેનિંગ સેન્ટરનો કોન્સ્ટેબલનો યોજાયો દીક્ષાંત સમારોહ. અમદાવાદ સહિત ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અનેક ભાગોમાં પારો 41 પણ ઉપર પહોંચી ગયો છે. આગામી 2 દિવસ દરમિયાન હીટ વેવની સ્થિતિ રહેવાની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે, ત્યારે તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌથી વધુ ગરમીનો અનુભવ પોરબંદરમાં થયો હતો, જ્યાં પારો 42.5 સુધી પહોંચી ગયો હતો. ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થતાં લોકોની મુશ્કેલીઓ પણ હવે વધી રહી છે. કેન્દ્રીય મંત્રી અને માહિતી પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ટ્રાન્સફોર્મેશન ઓફ એક્સપાયર્ડ નેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાની યોજનાનો અમલીકરણ અંગે સમારોહ યોજાઈ ગયો, જેમાં ભરૂચના સંસદ સભ્ય, છોટા ઉદેપુરના સંસદ સભ્ય, દેડિયાપાડાના ધારાસભ્ય, ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ, ગુજરાતના આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બ્યુરોના નિયામક અને વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીજીના હસ્તે જિલ્લાના 2018 અને 2022ના ઉક્ત એક્શન પ્લાનનું લોન્ચિંગ પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નહેરુ યુવા કેન્દ્રના માધ્યમથી NSS અને NCCના છાત્રો ઈચ વન ટીચ વનના સૂત્રને સાર્થક કરી માં સરસ્વતીના આશીષ થકી પોતાના જીવનને તેને બનાવવા અને જિલ્લામાં પ્રૌઢ શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની હિમાયત કરી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી, ત્યારે ટ્રાન્સફોર્મેશન ઓફ એક્સપાયર્ડ નેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા 2018 અને 2022ના એક્શન પ્લાનનું લોન્ચિંગ ઉપરાંત NTSના તાલીમ મોડ્યુલ, સ્થાનિક દેહવાલી અને આંબોડી બોલી શબ્દકોશનું વિમોચન પણ કરાયું હતું અને ત્યારબાદ નર્મદા ટ્રાન્સફોર્મેશન કોર્પ્સને ટી શર્ટ, કેપ, તાલીમ મોડ્યુલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આવેલું આસ્થા અને ધર્મનું સ્થાન એટલે માધવપુર ઘેડ. આ પ્રાચીન સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયો જાયા હતા. કૃષ્ણના નામ ઉપર માધવપુર ઘેડ નામ પડ્યું. ગોમતી નદીના કિનારેની આસપાસનો પ્રદેશ જે દ્વારકા અને માધવપુરને જોડતો પ્રદેશ છે, જેનો ઇતિહાસ અનેરો છે. માધવપુરમાં આજે પણ 12મી સદીના અવશેષો મળી આવે છે, જેમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા તે ચૌરી અને મંડપ એટલે કે મધુવન આજે પણ અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત ઘણા મંદિરો અને પૌરાણિક સ્થળો અહીંયા જોવા મળે છે. આ સ્થળે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અરુણાચલથી ગુજરાત ચિરંતન યાત્રા ઉત્સવનું આયોજન થયું છે, જેમાં ઉત્તર પૂર્વના કલાકારો તથા ગુજરાતના કલાકારો પોતાના સાંસ્કૃતિક વારસાને રજૂ કરી રહ્યા છે. આ અંગેની વધુ વિગતો આપતા પ્રવાસન મંત્રી ગણપત વસાવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે 28મી માર્ચ સુધી આ વિશિષ્ટ મેળાનું આયોજન કરાયું છે, જેમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ કોહલી તેમજ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, મણિપુરના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જેમાં વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત આ કાર્યક્રમો થકી પ્રવાસનને વેગ મળશે. ગાંધીનગરમાં નાબાર્ડ દ્વારા સ્ટેટ ક્રેડિટ સેમિનાર યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ સર્વગ્રાહી વિકાસ અને ઉન્નતિ માટે ખેડૂત, ખેતી, ગામડું, વંચિત અને અંતરિયાળ ક્ષેત્ર સહિત આંતરમાળખાકીય સુવિધા,
વિકાસ માટે ગ્રામીણ બેંકો અને નાબાર્ડ જેવી કૃષિ ધિરાણ બેંકો લાભાર્થીને વ્યાપક સહાય આપે તે આવશ્યક છે અને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ઉપર જે ફોકસ કર્યું છે તેમાં સરળ કૃષિ ધિરાણને પગલે નાબાર્ડ 100% સફળતા મેળવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમાં પાણીના સંકટને નિવારવા રાજ્ય સરકારે ડિસેલિનેશન પ્લાનનો પ્રયોગ કરવા પડવાનું જે આયોજન કર્યું છે તેમાં પણ નાબાર્ડ સહયોગી બને અને હેલ્થ એજ્યુકેશન કુપોષણ જેવા સામાજિક ક્ષેત્રોમાં પણ નાબાર્ડ ધિરાણ સહાય અને પ્રોજેક્ટ માટે અગ્રેસર બને તેવી અપીલ કરી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યની કોઈ પણ વિકાસ યોજનામાં નાબાર્ડ સહાયરૂપી બની છે તેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પશુપાલન પ્રોત્સાહન અને અનાજના સુરક્ષિત સંગ્રહ માટે ગોડાઉન નિર્માણમાં પણ નાબાર્ડ લોન સહાયની હિમાયત કરી હતી. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કોઈ પણ દેશની આર્થિક નીતિ એ જો કૃષિ અને રૂરલ ડેવલપમેન્ટ એના ઉપર ધ્યાન ન આપીએ તો સાચી દિશામાં દેશ પ્રગતિ કરી શકે નહીં. ગામડાઓમાં લોકોને રોજીરોટી મળે અને એ દિશામાં ફાઇનાન્સ, પછી એ સરકારની યોજના હશે, બેંકોની યોજના હશે, કેન્દ્ર સરકારની યોજના હશે, નાબાર્ડ દ્વારા થતું હશે અને એ બધી વસ્તુ આજે નીચે સુધી પહોંચી છે. હું એમ માનું છું કે ગુજરાતમાં બેંકોએ 2016-17 પ્રાયોરિટી સેક્ટરમાં 1,00,000 કરોડ જેટલું ધિરાણ કર્યું છે. આ વર્ષે પણ બેંકો આંકડાને વધારી જશે અને એવી વખતે કૃષિ ક્ષેત્રે એસેટ નિર્માણ માટે નાબાર્ડ પાસેથી 4,900 કરોડ જેટલું રીફાઇનાન્સ પ્રાપ્ત થયું છે અને નાબાર્ડ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ 2,900 કરોડ અને કન્સેશનલ ક્રોપ લોન માટે 7,400 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. એપ્રિલ 2017 ફેબ્રુઆરી 2018 સુધીમાં 11 મહિનામાં 15,000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. મારી દ્રષ્ટિએ હવે નાબાર્ડનો અને ગ્રામીણ સ્તરે કામ કરતી તમામ બેંકોનો એકમાત્ર પ્રાથમિક વિષય મહત્તમ ધિરાણ લાભાર્થીઓને સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ અને ખેડૂતોની આવકમાં બમણી કરવા માટે જે આપણે પ્રયત્ન કરવો છે એમાં નાબાર્ડની ભૂમિકા મહત્વની બનશે. આવક બમણી કરવા માટે 7 મુદ્દાની જે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે અને જે પૈકીનો મહત્વનો મુદ્દો છે પાણી અને એનો કર્કશયુક્ત અસરકારક ઉપયોગ. એટલે નાબાર્ડે તૈયાર કરેલ સ્ટેટ ફોકસ પેપરમાં વોટર કન્ઝર્વેશન પર ડ્રોપ મોર ડ્રોપ એ મેઇન થીમ ઉપર વિચાર કરવાની આવશ્યકતા થશે. 1,00,000 દેશના ગામડાઓ અને ગુજરાતના 12 જિલ્લાના 6,000 ગામડાઓમાં આખું સઘન અભિયાનની આવશ્યકતા છે. આજે પણ ઘણા સંસ્થાઓ વ્યક્તિઓએ પાણી બચાવવા માટે જે કામ કર્યું છે એમાં નાબાર્ડે જે આખું નેટવર્ક ઊભું કર્યું છે એ રાજ્ય સરકારને પણ ખૂબ ઉપયોગી બનશે અને અમે દિશામાં પણ આગળ કામ કરવામાં ઉપયોગ કરીશું. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ અને લોંગ ટર્મ ઇરિગેશન ફંડ એ પણ રાજ્ય સરકારને એનો લાભ નાબાર્ડ દ્વારા મળ્યો છે અને કન્સેશનલ ફંડનો સંપૂર્ણ અસરકારક ઉપયોગ પણ કર્યો છે. 27,600 કરોડની લોન સહાય વડે 55,940 પ્રોજેક્ટ અમલ થયા છે. આ પૈકી 29,000 પ્રોજેક્ટ તો સિંચાઈના છે અને લગભગ 12.33 લાખ હેક્ટર વિસ્તારને આપણે ફાળો લાભ આપ્યો છે અને 16,400 સામાજિક ક્ષેત્રના પ્રોજેક્ટ છે જેમાં 7,200 હેલ્થના અને 5,000 આંગણવાડી અને 1,000 શાળાના પ્રોજેક્ટ છે. શ્રીમતી આઈ વી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન લર્નિંગ એન્ડ રિસર્ચના ઉપક્રમે સુરત ખાતે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન નરહરિ અમીન દ્વારા કરવામાં આવ્યું, જેમાં ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સામાન્ય અને વિજ્ઞાન પ્રભાવના સુરતના 250 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વ શંભુભાઈ પટેલ શિક્ષણ પ્રતિજ્ઞા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને અથાગ પ્રયાસોના કારણે આજે રાજ્યમાં 56 યુનિવર્સિટીઓ અસ્તિત્વ ધરાવે છે. ભૂતકાળમાં રાજ્યનું પ્રતિભાશાળી યુવાધન મેડિકલ એન્જિનિયરિંગ અને ઉચ્ચ અભ્યાસક્રમોની ખૂબ મર્યાદિત સીટોના કારણે કર્ણાટકના બેંગ્લોર મુંબઈની કોલેજોમાં ખેંચાઈ જતું હતું, પરંતુ આજે ગુજરાત શિક્ષણના ક્ષેત્રમાં સ્વનિર્ભર બન્યું હોવાનું તેમણે ગર્વથી જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ પ્રતિભા પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓ અને આઈવી પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને અભિનંદન તેમણે આપ્યા હતા. ગાંધીનગરમાં સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરના 382 પ્રશિક્ષિત કોન્સ્ટેબલોનો દીક્ષાંત સમારોહ અને પાસિંગ આઉટ પરેડ યોજાઈ ગયા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરના સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાંથી પ્રશિક્ષણ મેળવી ફોર્સમાં જોડાઈ રહેલા 382 નવ પ્રશિક્ષિત કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેડની સલામી ઝીલી હતી. તેમણે આ કોન્સ્ટેબલોને પારિતોષિકોથી સન્માનિત પણ કર્યા હતા. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે સીઆરપીએફ જેવા સુરક્ષા દળના જામા જવાનો કર્મીઓ આતંકવાદ, નક્સલવાદ તેમજ કુદરતી કે માનવસર્જિત વિપદામાં નાગરિક સુરક્ષાના સમર્પિત દાયિત્વ સાથે સુરાજ્ય એકતા સંવાદિતાના પ્રહરી બને તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે દેશની ભાવિ પેઢી સુરક્ષિત સલામત રહે, મા ભારતીની ગૌરવ પ્રતિષ્ઠા સદાય ઉજ્જવળ રહે તે માટેના કર્તવ્ય શપથ સાથે આ નવ પ્રશિક્ષિત કોન્સ્ટેબલનું પોતાનું સેવા દાયિત્વ અદા કરવા જઈ રહ્યા છે, એ માટે તેમણે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. સીઆરપીએફમાં 382 નવા જવાનો એમની ટ્રેનિંગ પૂરી થઈ અને આજથી દલમાં સામેલ થયા છે. ખૂબ ઉત્સાહ, જોશ, ઉમંગ એમની પરેડમાં દેખાતો હતો. સીઆરપીએફ દેશમાં કોઈ પણ જગાએ કંઈ પણ આતંકવાદ, નક્સલવાદ, કુદરતી હોનારો તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનમાં સીઆરપીએફના જવાનો પોતાના જાનની પરવા કર્યા વગર દેશની સુરક્ષા માટે કામ કરતા હોય છે. અને જે જવાનો ભરતી થાય છે એ દેશહિતને સર્વોપરી રાખીને પોતાનું લક્ષ્ય નક્કી કરતા હોય છે. આજે ગાંધીનગર ખાતે 382 જવાનો ઇસ દલમાં સામેલ થયા છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.